ગયા છે, પગમાં લાગ્યું, પેનકિલર ખાઈ લીધી છે, મારું હેલ્મેટ પાછું મેં લઈ લીધું છે. તો રેડી થઈ ગયા છે અમે. જેક્સી એન્ડ ભાભી, હા, વેલકમ ટુ અવર ચેનલ. રાતે ધમકી દઈ દીધી હતી, મારું હેલ્મેટ મારે જોઈએ ને તો મજા નહીં આવે. પાછું જૂનું હેલ્મેટ પકડાવી દીધું. બરોબર છે, થાતું હોય આમ આમ ફરે એના કરતા આપણું આપણે જોઈએ. હવે પેનકિલર ખાઈ લીધી છે, નીકળીએ છે ટ્રેકિંગમાં. જઈએ, કેટલું હાલી શકું ખબર નહીં, બાકી જઈ ઢળે એમને. સરસ વેધર છે. ભાવિશાના મામા ને મામી ને એની ટેણકી સરસ ક્યુટ, એ પણ જોઈન કરે છે અમારી. યાર અમે એના ઘરે જ મહેમાન થયા હતા, રાત્રે પછી અહીંયા આવી ગયા તો રોકાવા. તો નીકળીએ આગળ અને કરીએ મજા. જુનારાજ જતા રસ્તામાં જ થોડાક જ અંદર આવો ને એન્ટર થતા જ તો આવે છે. આ રસ્તામાં કરજણ ડેમનો જ એક પાર્ટ છે, બહુ સરસ જગ્યા છે. હાય દેવા, હાય દેવા, જીન કુકડો રેવલો. કાશ્મીરમાં એવો એવું લાગે. અને રસ્તા તો છે ને ફૂલ એડવેન્ચરસ છે, જો હાકવાની ત્રેવળ હોય ને તો જ આવવાનું માણસે. એમ થાય ને કે જો હરખાય હાલશે બાઈક તો જ આવવાનું. મને તો લાગેલું છે એટલે જરાક દુખે છે પણ મજા આવે છે. ઇન્જર્ડ બ્લોગર છે અત્યારે. હા, ઇન્જર્ડ બ્લોગર છે. કેવું મસ્ત છે જો, કેવું છે, મસ્ત છે એમ કે તો. બોરદેવી જેવું લાગે ને, બોરદેવી આપડે. તો જેવું જુનારાજનું પાટિયું આવે એટલે અસલ તમને ગીર જેવો જ માહોલ જોવા મળે. એવા જ નાના નાના નેહડા જેવા ઘર, એવા જ નાના નાના ખેતરો, એવા જ ઝાડવા અને એવા જ સરસ માણસો. અમે જરાક રસ્તો ભૂલી ગયા અને આ બેનને પૂછ્યું તો બિચારા છેક સુધી હાલીને અમને રસ્તો દેખાડવા માટે આવ્યા. આગળ રસ્તો થોડોક વધારે ગારાવાળો હતો એટલે લીલા કાકાએ એનું બુલેટ ત્યાં મૂકવાનું નક્કી કર્યું અને હાલીને આવ્યા. અને અમારી સાહસ સમ્રાટ ભાવલીએ હાલીને આવવાની ના પાડી, એ કે હું તો બાઇક લઈને જ આવીશ. અને અમારામાં એક કહેવત છે ને કે માને તો મેર ન કહેવાય, એટલે ખબર હતી કે એ કોઈના બાપનું માનવાની તો છે નહીં. એટલે પછી અમે પાછળ પાછળ ધીરે ધીરે હાલતા થયા અને લસરપટ્યું ખાતા ખાતા અમે માંડ માંડ કરીને ઠેકાણે પહોંચ્યા. તારી પાસે સીટ એક જ છે, તું ક્યાંથી ડબલ માં બોટિંગ પણ થાય છે, જૂનો કિલ્લો પણ છે,
અત્યારે આમ કાશ્મીરમાં કે આવ્યા હોય ને, મુન્નારમાં કે એવું લાગે. અમે આવ્યા, અમને જોઈને બધા છોકરા અમારી પાછળ પાછળ આવી ગયા. મંદિર પાછળ જે દેખાય છે એ ઓલમોસ્ટ 500 વર્ષ જૂનું છે. બહુ જ સરસ મહાદેવનું મંદિર છે, નીલકંઠેશ્વર મહાદેવ. અને એટલી રો અને નેચરલ જગ્યા છે ને કે આમ જવાનું મન નથી થતું. બહુ મસ્ત જગ્યા છે. અને આ મંદિર લગભગ 8 મહિના જેટલું પાણીમાં જ રહે છે. હજી ચોમાસાની શરૂઆત છે એટલે અત્યારે અમે આવી શક્યા છે, જોઈ શક્યા છે. બાકી આવું હોય તો ફૂલ મોન્સૂનમાં તો નહીં આવવાનું. દિવાળી પછીથી 8 મહિના સુધી તો લગભગ સમરમાં તમે આવી શકો. બહુ સરસ જગ્યા છે અને બાઇક લઈને આવશો તો બહુ મજા આવશે. બહુ થેન્ક્સ ટુ લીલા કાકા અને વિરાલી કાકી જે અમને અહીંયા સુધી લઈ અને રેવાને લઈને અમારી હારે આવ્યા છે, એ પણ બુલેટ લઈને. શાબાશ બેટા, બહુ બઢિયા.
જુનારાજ નો વ્લોગ જે અહીંયા પૂરો થાય છે, અને નેક્સ્ટ વ્લોગમાં આપણે મળશું એક આના જેવી જ સરસ જગ્યા ઉપર. તો જોતા રહેજો ટ્રાવેલ વિથ જેક્સી એન્ડ ભાવી.